गांधीनगर जिल्लामां तालुका कक्षाना आरोग्य मेळानो कलोल कालथी थयो प्रारंभ। समग्र गुजरातमां हालमां 2022ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેવા સમયે જ મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ વર્ષે ભારત દેશના આઝાદીના અમૃત મહોત્સવ 75મા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે અને લોકો અમૃત માણી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ અમૃત મહોત્સવ હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને આજે આરોગ્ય કક્ષાનો મેળાનું આયોજન કલોલ ખાતે કરવામાં આવ્યું હતું। રાજ્યમાં આજથી અલગ અલગ તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન થયું છે જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આજે કલોલ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલોલના ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી લલિતભાઈ પટેલ, કલોલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ધોળાજી ઠાકોર અને કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉર્વશીબેન પટેલ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર કુલદીપ આર્ય, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર મનુભાઈ સોલંકી સહિત જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમૃત મહોત્સવ કાળમાં। આ પ્રસંગે મહાનુભાવોએ આરોગ્ય મેળાના વિવિધ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન કલોલના ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન લલિતભાઈ પટેલ સહિત અન્ય ઉપસ્થિત મહાનુભાવો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી પણ કરાવી હતી અમૃત મહોત્સવ। તાલુકા કક્ષાના આરોગ્ય મેળામાં આયુષ્યમાન PMJY અને MA યોજનાના લાભાર્થીઓ કાર્ડનું વિતરણ તેમજ નવા કાર્ડ બનાવી આપવા અને રિન્યૂ કરવાની કામગીરી પણ કેમ્પનું આયોજન થયું હતું। ઉપરાંત ડાયાબિટીસની સ્થળ ઉપર જ લેબોરેટરી તપાસ, બિનચેપી રોગો, રોગોની પ્રાથમિક તપાસ, કુટુંબ નિયોજનની તેમજ વિવિધ પદ્ધતિઓના નિદર્શન, BPL અને રક્તપિત્ત નિદાન સારવાર કેમ્પ, જાગૃતિ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમૃત મહોત્સવમાં। તે ઉપરાંત દર્દીઓને એક્સરે લેવા માટે ખાસ એક્સરે વાન પણ તાલુકાના મેળામાં ઉપસ્થિત રહી હતી। આઝાદીના અમૃત મહોત્સવમાં અમૃત મહોત્સવ માણી રહેલા મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળી રહ્યા છે।